સૌપ્રથમ વાત કરીશું વરસાદની. સવારથી લઈ અને અત્યાર સુધી 139 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો છે. આજે દ્વારકાના કલ્યાણપુરની અંદર 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો માણાવદરની અંદર પણ 6.5 ઇંચ વરસાદ વરસ્યો. આજે પલસાણામાં ખાબક્યો 6 ઇંચ વરસાદ, તો વિસાવદર અને બારડોલીની અંદર પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આજે માળિયાહાટીના અને દ્વારકામાં 5.5 ઇંચ વરસાદ થયો. ઉપલેટા અને ગીર ગઢડામાં આજે 5.5 ઇંચ વરસાદ વરસ્યો. આજે કામરેજ તાલુકામાં ખાબક્યો 5 ઇંચ વરસાદ. આજે સુરતના માંડવીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. વાપી, કુતિયાણા અને રાણાભાવમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે ચીખલી, કેશોદ અને જૂનાગઢમાં પણ 3-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ઉમરપાડા, સુરત શહેર અને અંકલેશ્વરમાં પણ 3-3 ઇંચ વરસાદ વરસ્યો. ઉમરગામ, ધરમપુર અને પારડીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો. આજે ચૂડા, પારડી, વંથલી, નવસારીમાં 2-2 ઇંચ વરસાદ, તો જલાલપોર, ધોરાજી અને જૂનાગઢના માંગરોળમાં પણ 2-2 ઇંચ વરસાદ થયો છે. તો સવારથી લઈ અને અત્યાર સુધીમાં રાજ્યના 139 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અમુક સ્થાનો ઉપર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ તો દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની અંદર ભારે વરસાદ અનેક વિસ્તારોમાં ખાબક્યો છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ વરસ્યો છે. સવારથી લઈ અને અત્યાર સુધીના વરસાદી આંકડા છે કે જે 139 જેટલા તાલુકાની અંદર આજે સવારથી લઈને અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે. હજી પણ હવામાન વિભાગની આગાહી છે, હજી પણ સારો વરસાદ સમગ્ર રાજ્યમાં થઈ શકે છે.